नमस्कार मित्रों, वीडियो में तमारो स्वागत छे। पंजाब में 3 वर्ष पहला अमृतसर ट्रेन ना पाटा पर लोकोनी भीड़ नावनो दान जोवा माटे उभी हती। તે સમય અંધારામાં અચાનક થી ટ્રેન ઝડપે આવીને નીકળીને પસાર થઈ હતી, જેમાં ટ્રેનના પાટા પર ઉભા રહેલા લોકો પણ આની ચપેટમાં આવ્યા હતા અને ખાસા લોકો પણ આના કારણે મોતને ભેટ્યા હતા। દશેરાના અવસર પર રાવણ દહન સમયે ટ્રેનની ઝપટે આવતા 59 લોકોના મૃત્યુ થયા હતા। આ અકસ્માત બાદ સવાલ થાય છે કે આખરે આ દુર્ઘટના માટે જવાબદાર કોણ છે। સવાલ કરતી આંગળીઓ રેલવે તંત્ર, દશેરાનું આયોજન કરનારી કમ્યુનિટી અને સ્થાનિક તંત્ર તરફ ચિંધાઈ રહી છે। આ વચ્ચે ટ્રેનના લોકલ પાયલટ પર પણ સવાલો ઉઠી રહ્યા છે। શું આટલી ભીડ જોવા છતાં તેમણે ટ્રેન શા માટે ના રોકી? બીજું કે તેમણે હોર્ન શા માટે ના વગાડ્યો? મળતી માહિતી મુજબ પંજાબ અને રેલવે પોલીસે લોકલ પાયલટની ધરપકડ કરીને પૂછપરછ કરી છે। રેલવે પ્રશાસને સમાચાર એજન્સી પીટીઆઈને કહ્યું હતું કે તેમણે રાવણ દહનના આયોજનની મંજૂરી આપી ન હતી, છતાં પણ રાવણ દહન થયું હતું। લોકો ટ્રેનના પાટા પર રાવણ દહન જોવા માટે ઉભા હતા, તેવામાં અચાનક થી ઝડપી સ્પીડે ટ્રેન આવીને લોકોને કચડીને જતી રહી હતી। ને મિત્રો, આના વિશે તમારે શું કહેવું છે તે પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો।